तो तोक्ते वावाजोड़ा ने लईने मोटा समाचार मळी रह्या छे। आज रात्रे डीप डिप्रेशन माथी वावाजोड़ा में परिवर्तित थशे। तोक्ते अने गोवाना पणजी थी 250 किलोमीटर दरिया में वावाजोड़ा में परिवर्तित थशे। वावाजोड़ा में परिवर्तन वक्त पवन की झड़प 100 किलोमीटर प्रति कलाक रहेशे। 16 मे पणजी थी रत्नागिरी तरफ दरिया में आ वावाजोड़ू आगळ वधशे। रत्नागिरी थी 250 किलोमीटर दूर समुद्र में वावाजोड़ू मार्ग बदलशे। तोक्ते वावाजोड़ू रत्नागिरी थी उत्तर पश्चिम तरफी मार्ग बदलशे। 18 मेना सवारे सोमनाथ थी 260 किलोमीटर दूर दरिया में आक्रमक बनशे। आ वावाजोड़ू 18 के 19 मे सौराष्ट्रना भाग में हिट थवानी संभावना सेवाई रही है। आज मुद्दे ब्यूरो चीफ देवसी बारण लाइव जोड़ाई गया है। देवसी, तोक्ते वावाजोड़ू आवी रह्यु छे अने सौथी मोटा समाचार ए मळी रह्या छे के आज रात्रे डीप डिप्रेशन माथी वावाजोड़ा मां परिवर्तित थशे। तोक्ते केटलू खतरनाक गुजरातना दरिया किनारा माटे, अने साथे ज आजारे डीप डिप्रेशन मां फेरवाईने वावाजोड़ा मां परिवर्तित थशे गुजरातना दरिया किनारा उपर, साथे ज भारतीय पट्टी जे दरियाई पट्टी छे केटली असर जोवा मळशे। जी अंकुर, लक्षद्वीप थी डीप डिप्रेशन जे आगळ वधी रह्यो हतो ए पणजी तरफ आवी रह्यो छे, एटले के जे गुजरात तरफ नी वात करीए तो गुजरात तरफ आवी रह्यो छे, उत्तर पश्चिम दिशा तरफ, उत्तर पश्चिम नी दिशा तरफ आवी रह्यो छे। तो सवाल ए छे के अत्यारे जे डीप डिप्रेशन छे ए पणजी रात सुधी मां पणजी सुधी पहोंची जशे, अने पणजी नी अंदर, पणजी थी लगभग 250 किलोमीटर दूर दरिया नी अंदर, 200-250 किलोमीटर दूर दरिया मां अरबी समुद्र नी अंदर ए डीप डिप्रेशन छे। तोक्ते वावाजोड़ा नी अंदर परिवर्तित थई जशे, એટલે કે પણજીથી આગળ આ સાંજે એ તોક્તેમાં પરિવર્તિત થઈ જશે। ત્યારબાદ એની દિશા છે ઉત્તર દિશા હશે, ઉત્તર દિશા એટલે કે ગુજરાત તરફની, પણજીથી દરિયાની અંદર ઉત્તર દિશા એટલે ગુજરાત તરફની દિશા હશે। પરંતુ જ્યારે રત્નાગીરીની આસપાસ, એટલે આવતીકાલે રત્નાગીરીથી લગભગ 200 કિલોમીટર દૂર દરિયાની અંદર અરબી સમુદ્રમાં જ્યારે સ્થિર હશે એ સમયે વાવાઝોડું છે એની ઉત્તર દિશા છે એની દિશામાંથી થોડું પશ્ચિમ તરફ, એટલે કે થોડું પશ્ચિમ તરફ દરિયાની અંદર ફંટાવાની પૂરી સંભાવના અત્યારે સેવાઈ રહી છે। જે પ્રકારનું આકલન ચાલી રહ્યું છે, જે પ્રકારનું અનુમાન લગાવી રહ્યું છે એ અનુમાન મુજબ આ થવાની પૂરી સંભાવના છે। ત્યારબાદ જે વાવાઝોડું છે એ ત્યાં થોડો સમય સુધી, એટલે કે દરિયાની અંદર થોડા સમય સુધી આક્રમક રહેશે, પરંતુ એ આક્રમકતાની સાથે સાથે એની દિશા છે એ થોડી ફંટાવાની સંભાવના છે। થોડી ફંટાવાનો મતલબ એ થાય છે કે પશ્ચિમ દિશા તરફ ફંટાશે, અને પશ્ચિમ દિશા તરફ ધીરે ધીરે એ કોર્નર તરફ કરશે, અને ત્યારબાદ એ છે એ 18 તારીખની આસપાસ, એટલે કે 18 તારીખની આસપાસ સોમનાથથી લગભગ 250-300 કિલોમીટર દૂર, અને પોરબંદરની આસપાસનો જે ભાગ જે છે ત્યાં સવારની આસપાસ દરિયાની અંદર સ્થિર રહેશે। પરંતુ એ દિશા અત્યારે જે અનુમાન લગાવી મારાઈ રહ્યું છે, જે પ્રકારના હવામાન નિષ્ણાંતો અને હવામાનનું જે અનુમાન લગાવી રહ્યું છે એ મુજબ પોરબંદરની આસપાસ લગભગ 250 કિલોમીટરની આસપાસ દરિયાની અંદર ફરી પાછું જે વાવાઝોડું છે એ પશ્ચિમી દિશા તરફ દરિયાની અંદર થોડું ફંટાવાની સંભાવના છે। આ થોડું ફંટાવાની સંભાવનાનો મતલબ એ થાય છે કે ગુજરાત ઉપર જે દરિયા વાવાઝોડાનો જે ખતરો છે એ ખતરો થોડો એ દિવસે, એટલે કે 18 તારીખની સવારે ઓછો થઈ શકે છે, માત્ર ઓછો થઈ શકે છે, આ અનુમાન છે। કારણ કે વાવાઝોડાનું પેલું કહી શકાતું નથી, કારણ કે એની દિશા અને દશા બદલાતી હોય છે આ સંજોગોમાં, એનું અનુમાન કરવું અત્યારે વહેલું કહેવાશે કે કઈ બાજુ જશે, પરંતુ જે દિશા અત્યારે ચાલી રહી છે એ મુજબ એ કહી રહી છે કે 18 તારીખની સાંજ સુધીમાં કદાચ એ છે એ પોરબંદરની આસપાસનો ભાગ અથવા તો દ્વારિકાનો આસપાસ, બે દ્વારકાની આસપાસના એરિયાની અંદર થોડા ઘણા હિટ પણ થઈ શકે છે, અને ત્યારબાદ કચ્છની આસપાસ એટલે કે નલિયા સુધીનો જે પટ્ટો છે ત્યાં હિટ થવાની પૂરી સંભાવના સેવા રહી છે। પરંતુ જે અત્યારે સ્થિતિ છે એ લગભગ પશ્ચિમ દિશા તરફની એની છે, તો એ મુજબ એક આંશિક રીતે કહી શકાય કે એક સારી વાત એ કહી શકાય કે એની તીવ્રતા છે જ્યારે ગુજરાતની અંદર આવશે અથવા ગુજરાતને દરિયા કિનારે ફંટાશે ત્યારે એની તીવ્રતા છે ઓછી થઈ જવાની પૂરી સંભાવના છે। અત્યારે જે પ્રકારનું હવામાન નિષ્ણાંતો કરી રહ્યા છે, હવામાન ખાતું કહી રહ્યું છે કે 170ની આસપાસ જે છે એ 170ની આસપાસ પવન ફૂંકાશે, પરંતુ અત્યારના અનુમાન જે એક બીજું અનુમાન છે એ બીજા અનુમાન મુજબ એ દિશા પણ હોઈ શકે કે તે દિવસે 100 અથવા તો 120ની આસપાસ પણ હવા પવન ફૂંકાઈ શકે છે। હું તમને એક પ્રકારનું અનુમાન બતાવી રહ્યો છું, ને અનુમાનમાં કઈ દિશા તરફ જઈ રહ્યું છે એનું એક આંકલન આપણે કહી શકીએ, આ આંકલન ફિક્સ નથી પરંતુ આ દિશામાં જઈ શકે એ પૂરી સંભાવના છે। અત્યારે જે ડીપ ડિપ્રેશન અત્યારે તમે જોઈ રહ્યા છો એ ડીપ ડિપ્રેશન છે, એટલે કે ડીપ ડિપ્રેશન હવામાં જે વાવાઝોડામાં કન્વર્ટ થઈ રહ્યું છે, આ એક પ્રકારનું વાવાઝોડું વાવાઝોડામાં કન્વર્ટ થઈ રહ્યું છે, આજે સાંજે આ વાવાઝોડામાં કન્વર્ટ થશે, ત્યારબાદ એની દિશા જે છે એ પશ્ચિમ ઉત્તર દિશા તરફ હશે, એટલે કે અહીંયા ગુજરાત તરફ હિટ થવાની
गुजरात तरफ आगळ वधवानी पूरी संभावना है। 17 तारीखे एटले के मुंबई अने मुंबई ने आसपास लगभग 300 किलोमीटर अने रत्नागिरी थी आसपास थी लगभग 250-300 किलोमीटर आसपास आ भाग की अंदर वावाझोडू थोड़ो यूटर्न ले वेस्ट तरफ आगळ वधशे। वेस्ट तरफ आगळ वधवानो मतलब ए छे के ए दिशा छे थोड़ी फंटावानी पूरी संभावना छे। तो आ दिशा जे फंटा छे थोड़ू फंटा अहींया जे पहला अनुमान लगावामां आवतुं के जूनागढ़ आसपासनो भाग जे छे अथवा तो गीर सोमनाथ अथवा तो पोरबंदर आसपासनो भाग छे, परंतु जे अत्यारनो अनुमान जे छे ए अनुमान मुजब त्यां थोड़ू वेस्ट तरफ जवानी पूरी संभावना छे। अने ए वेस्ट तरफ जे छे ए द्वारिका ने आसपास एटले के 18 तारीख ने आसपास छे, द्वारिका ने आसपास एटले के द्वारिका थी 200-150 किलोमीटर दूर अथवा तो 200 किलोमीटर दूर दरिया नी अंदर आगळ वधी शके छे, आ एक प्रकारनुं अनुमान छे। परंतु ए समये वरसादनी वात करवामां आवे तो सौराष्ट्रना केटलाक भागनी अंदर हळवोथी भारे वरसाद थवानी पूरी संभावना छे, केटलाक भागनी अंदर 4-5 इंच पण वरसाद थशे अथवा ए प्रकारनी पण संभावना छे। અને આ જે ભાગ જે છે એટલે કે સૌરાષ્ટ્રનો પૂરો ભાગ અને દક્ષિણ સૌરાષ્ટ્રનો કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રનો જે ભાગ જે છે ત્યાં હળવાથી ભારે વરસાદ થશે, કેટલીક જગ્યાએ 5 ઇંચ થી કેટલીક જગ્યાએ 3 ઇંચ પણ વરસાદ થવાનો સંભાવના છે। અને સાથે સાથે એ જે કહી શકાય કે એ સમયે જે દરિયાના મોજા છે એ ઉડવાની પૂરી સંભાવના છે, એટલે લગભગ દરિયાના મોજા છે 12 ફૂટથી 14 ફૂટ અને 15 ફૂટ સુધી પણ જઈ શકે છે। આ વિસ્તારની અંદર ખાસ કરીને દ્વારિકા છે, પોરબંદર છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ છે અને ઉન્નાનો આખો પટ્ટો છે ત્યાં, એટલે કે જે અત્યારની સ્થિતિ દેખાઈ રહી છે અત્યારની સ્થિતિના અનુમાન મુજબ એવું કહી શકાય કે 18 તારીખની આસપાસ એટલે કે 18 તારીખે સાંજના સમય સુધીની અંદર એ પશ્ચિમી સૌરાષ્ટ્રનો ભાગ એટલે ખાસ કરીને દ્વારકા છે, દ્વારકા છે, પોરબંદર છે અને કચ્છનો કેટલોક ભાગ છે ત્યાં અથડાવાની પૂરી સંભાવના છે। એ સમયે જે હવાની જે હવા છે લગભગ એ 100 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ પણ આગળ વધી શકે છે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગની અંદર 4-5 ઇંચ વરસાદ પડી શકે એમ છે, કચ્છની અંદર પણ 4-5 ઇંચ વરસાદ પડી શકે એમ છે અને ઉત્તર ગુજરાત અને કેટલાક દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગની અંદર હળવો વરસાદની પૂરી સંભાવના છે। બિલકુલ દેવસી, ખાસ કરીને જ્યારે વાવાઝોડું આગળ વધશે 18મીની વાત કરવામાં આવે, 18મી એવું કહેવામાં આવ્યું છે કે પોરબંદર સાથે જે દરિયાઈ પટ્ટી સૌરાષ્ટ્રની છે ત્યાં આ વાવાઝોડું હિટ થઈ શકે છે। મારે તમારી પાસેથી એ જાણવું છે કે વાતાવરણમાં કેવો પલટો આવી શકે છે જ્યારે વાવાઝોડું હિટ થશે અને તંત્ર દ્વારા પણ એટલી જ પૂરતી તૈયારી રાખવી પડશે વાવાઝોડાની જ્યારે પરિસ્થિતિ સર્જાય અને જ્યારે પરિસ્થિતિ બગડે ત્યારે તંત્રએ પણ પૂરતી તૈયારી રાખવી પડશે। દેવસી જી અંકુર, તંત્રની તૈયારીની વાત કરવામાં આવે તો ગુજરાત જે છે વાવાઝોડાની હિટ કરવાની અંદર ભારતના જે એવા રાજ્યો છે કે જ્યાં વારંવાર વાવાઝોડા હિટ થતા હોય એમાંનું એક છે, એટલે કે વહીવટી તંત્ર છે હંમેશા સતર્ક રહ્યું હોય છે અને 4-5 દિવસ પહેલાની તૈયારીઓ શરૂ કરી દેતું હોય છે। અત્યારની જ વાત કરવામાં આવે તો જે કોસ્ટલના જે જેટલા જિલ્લા છે ત્યાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, એનડીઆરએફની અને એસડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે અમદાવાદથી અને ખાસ કરીને ગાંધીનગર અથવા વડોદરા અને આસપાસના જે મોટા શહેરની અંદર જે તૈનાતથી જ્યાં ટીમનું હેડક્વાર્ટર છે ત્યાંથી કોસ્ટલ બેલ્ટની અંદર મોકલી દેવામાં આવી છે। સાથે સાથે ત્યાંના કલેક્ટરો દ્વારા પણ જાયજો લેવામાં આવી રહ્યો છે અને લોકોને સતર્ક રહેવાની પણ વાત કરવામાં આવી રહી છે। તમામ સંજોગોમાં તૈયારી તો પૂરેપૂરી છે, પરંતુ સાથે સાથે અત્યારની સિઝન એ છે કે અત્યારે ખેડૂતો છે કેટલાક પાકની લણણી છે, જેમ કે તલ જે છે સાથે બાજરી છે અથવા તો ડાંગરનો પણ કેટલીક જગ્યાએ પાક જે છે એ જગ્યાએ અથવા તો કેરીનો પાક સૌથી વધારે નુકસાન થવાની સંભાવના છે, કેરીને થવાની સંભાવના છે, કારણ કે જે પવન આવશે એ લગભગ 100ની આસપાસનો પ્રતિ કલાકની હશે, તો આ સંજોગોની અંદર કેરીને પણ નુકસાન થવાની સંભાવના છે। સાથે સાથે નારિયેળીનો પાક જે છે દરિયાઈ પટ્ટી ઉપર મોટા પ્રમાણમાં છે, તો આવા સંજોગોમાં નારિયેળીના પાક અને નારિયેળીને પણ નુકસાન થવાની સંભાવના છે, તો આવી સંભાવનાઓ પણ સેવાઈ રહી છે। પરંતુ આ બધું આકલન છે, આકલન એટલા માટે કે જે વાવાઝોડું છે એ હંમેશા એની એક સ્થિરતા હોતી નથી, એ સમય સાથે એની બદલાતી દિશામાં ચાલતું હોય છે અને ઘણીવાર એવા પ્રકારનું હોય છે કે એ જ્યારે સમુદ્રની અંદર એક પ્રકારનો ટર્ન લેવાતો હોય અથવા એવા પ્રકારની સ્થિતિ આવતી હોય ત્યારે એની જે દિશા અને બદલાતી હોય છે। આ સંજોગોમાં એટલું જ કહી શકાય કે અત્યારે કરવું આકલન કરવું એ વહેલું ગણાશે, પરંતુ સ્થિતિ એ છે કે પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની પૂરી સંભાવના દેખાઈ રહી છે। જી જી બિલકુલ દેવશ્રી, સમગ્ર માહિતી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।